નમસ્કાર મિત્રો ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં આજે આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોમાંનો એક પ્રકાર એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા છે એના વિશે માહિતી મેળવીશું હવે સૌપ્રથમ તો આ સંયોગીકરણની પ્રક્રિયા જો એને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે કરી શકાય એટલે કે સંયોગીકરણ એટલે કેવી પ્રક્રિયા બરાબર તો સંયોગીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં બે કે તેથી વધુ બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈને એક જ નીપજ બનાવતા હોય તો આવી જે પ્રક્રિયા છે પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ તો આપણે એની જો વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યાયિત કરી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈને એક જ નિપજ બનાવે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે બરાબર એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો તો હોય પણ એ જે બે કે તેથી વધુ પ્રક્રિયકો છે એકબીજા સાથે પ્રક્રિયા કરીને એકબીજા સાથે જોડાઈને માત્ર ને માત્ર એક જ નિપજ બનાવતા હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ હવે આપણે જો આ સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ લેવું હોય તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું કે એમાં આપણે શું કરવાનું છે એક બીકર લઈશું બીકરમાં થોડું પાણી લેવાનું છે અને આ પાણીમાં તમારે થોડો કડી ચૂનો કે જે કડી ચૂનો હોય છે તેને આ પાણીમાં આપણે ઉમેરવાનો છે તો જ્યારે તમે એને પાણીમાં ઉમેરશો ત્યારે તમે જોઈ શકશો કે જે કડી ચૂનો છે જેને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ તે જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશે ત્યારે એ ખૂબ જ તીવ્રતાથી પ્રક્રિયા કરશે અને સાથે સાથે એ ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને સાથે સાથે ખૂબ જ પુષ્કળ માત્રામાં એ ઉષ્મા ઉત્પન્ન કરે છે તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ એક પ્રકારે સંયોગીકરણની પ્રક્રિયા જ કહી શકાય બરાબર ને તો આપણે એનું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં આપણે શું કીધું તો લખી શકાય ઉદાહરણ કે જેમાં આપણે સીધું આકૃતિ દ્વારા સમજીએ તો આપણે એક બીકર લેવાનું છે એટલે કે અહીંયા આપણે એક બીકર બનાવીએ આ આપણે થોડું પાણી લઈએ છીએ અને સાથે સાથે એમાં થોડો કડી ચૂનો પણ આપણે ઉમેરીએ છીએ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ આપણે થોડા પ્રમાણમાં એમાં ઉમેરીશું બરાબર તો અહીંયા જે આપણે વસ્તુઓ લીધેલી છે એનું નામકરણ કરી દઈએ તો આપણે એક વસ્તુ તો બીકર લીધેલું છે બીકરમાં આપણે પાણી લીધેલું છે અને સાથે સાથે અહીંયા જે બતાવેલું છે એ છે કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અહીંયા આપણે બાજુમાં એનું સૂત્ર લખીએ તો સીએઓ કેલ્શિયમ ઓક્સાઇડ તરીકે દર્શાવી શકાય છે બરાબર તો આ પ્રક્રિયામાં શું થશે કે કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો છે પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરીને ખોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે तो लखी सकिए कड़ी चूनो कि कही सकते कैल्शियम ऑक्साइड ए पानी खूबज तीव्रता प्रक्रिया करी ચૂનો કે જેને આપણે લખી શકીએ સીએ ઓચ ટિયમ હાઈડ્રોક્સાઇડ બનાવે છે અને સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે બરાબર એટલે કે અહીંયા પ્રક્રિયા કેવી થશે કડી ચૂનો પાણી સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો બનાવે છે અને સાથે સાથે આપણે કહી શકીએ કે પુષ્કળ પ્રમાણમાં અહીંયા ઉષ્મા ઉત્પન્ન થતી આપણે જોવા મળે છે હવે આ જે પ્રક્રિયા આપણે જોઈએ એ પ્રક્રિયાનું આપણે જો રાસાયણિક સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો આપણે એનું રાસાયણિક સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ તો આપણે લખી શકીએ છીએ કે આપણે શું લીધેલું છે કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એની પ્રક્રિયા આપણે કરાવેલી છે એચ ટુ ઓ એટલે કે પાણી સાથે અહીંયા કડી ચૂનો છે એ સોલિડ ફોર્મમાં એટલે કે ઘન સ્વરૂપે હશે એચ ટુ ઓ પાણી છે લિક્વિડ સ્વરૂપે હશે અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણે મળશે સીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે જે એક્વિયસ કે એની સાથે ઉષ્મા જે છે ઉષ્મા મુક્ત થતી અહીંયા જોવા મળે છે બરાબર તો અહીંયા આપણે લખીએ કે સીએઓ સીએઓ શું છે તો લખી શકાય કડી ચૂનો અથવા તો એનું નામ લખવું હોય તો લખી શકાય કેલ્શિયમ ઓક્સાઇડ ટુ તો આપને ખબર છે પાણી સીએઓ જેને આપણે ફોડેલો ચૂનો કહીએ છીએ અને જેનું નામ આપણે લખી શકીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ત્યાં સાથે સાથે ઉષ્મા જે છે એ મુક્ત થતી આપણે જોવા મળે છે હવે આપણે જે આગળ ભણી ગયા એનો અહીંયા ઉપયોગ કરીએ તો આપેલું સમીકરણ પહેલાં તો જોઈએ સંતુલિત છે કે નહીં તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેલ્શિયમ પ્રક્રિયકમાં કેલ્શિયમનો એક પરમાણુ છે જ્યારે નીપજમાં પણ કેલ્શિયમનો એક પરમાણુ છે બરાબર એ સિવાય આગળ જોઈએ તો ઓ એચ અને અહીંયા એચ ટુ ઓ એટલે કે હાઇડ્રોજન બે છે તો અહીંયા ઓ એચ ટ્વાઇઝમાં પણ હાઇડ્રોજન બે થશે અને ઓક્સિજન એચ ટુઓમાં એક અને સીએઓમાં એક બે થશે તો સીએઓએચ ટોઇ કેલ્શિયમ હાઇડોક્સાઇડમાં પણ બે ઓક્સિજન છે એનો મતલબ એવો થયો કે આપેલું જે રાસાયણિક સમીકરણ છે રાસાયણિક સમીકરણ છે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આપણે સંયોગીકરણની પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરી એ જ પ્રમાણે આપણી પાસે અહીંયા બે ની પ્રક્રિયકો છે એક તો કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું છે એચ પાણી અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણે વ્યાખ્યામાં શું કીધું કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો તો બે પ્રક્રિયકો છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરીને એક જ નિપજ અહીંયા આપે છે જે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે આપણે બે પ્રક્રિયકો એક એ એક સાથે પ્રક્રિયા થવાથી આપણને એક જ નીપજ મળે છે એટલા માટે આપેલી રાસાયણિક જે પ્રક્રિયા છે એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ અને અહીંયા જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે એટલે કે ફોડેલો ચૂનો મળે છે એના આપણે ઘણા બધા વ્યવહારમાં ઉપયોગો જોયેલા હશે આપણે દિવાલ જ્યારે રંગતા હોય દિવાલ ધોળવામાં પણ આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ

હવે આપને બધાને એ વસ્તુ તો ખબર છે કે કોલસો કોલસો એ બીજું કંઈ નહીં કાર્બનનું એક સ્વરૂપ છે એટલે કોલસો જેને આપણે કાર્બન સ્વરૂપે દર્શાવી શકીએ છીએ અને એનું દહન કરવાનું છે દહનનો મતલબ શું થાય કે કોઈ પણ વસ્તુનું દહન કરીએ એનો મતલબ એવો થાય કે ઓક્સિજનની હાજરીમાં આપણે એને સળગાવીએ છીએ એટલે કે અહીંયા કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા એટલે કે કોલસાનું દહન હવાની હાજરીમાં આપણે દહન કરાવીએ તો એ પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખી શકાય તો એ પ્રક્રિયા આપણે લખી હોય તો લખી શકાય કે કોલસો જે કાર્બનનું સ્વરૂપ છે એટલે આપણે સી વડે દર્શાવશું કે જે ધન સ્વરૂપ એટલે કે સોલિડ ફોર્મમાં હશે એની પ્રક્રિયા આપણે ઓક્સિજન O2 સાથે કરાવીએ છીએ ઓક્સિજન ફોર્મમાં એટલે કે વાયુ સ્વરૂપે હશે અને પ્રક્રિયા એટલે બંને વચ્ચે દહનની પ્રક્રિયા થાય તો તમને મળશે CO2 ટુ જે પણ તમને વાયુ સ્વરૂપે જોવા મળશે બરાબર તો અહીંયા આપણે નીચે લખી દઈએ તો સી જેનો મતલબ થશે કોલસો O2 એટલે કે ઓક્સિજન અને CO2 ટુ જે થશે તમારું કાર્બન ડાયોક્સાઇડ બરાબર તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણી પાસે પ્રક્રિયકો કેટલા છે બે પ્રક્રિયકો છે એક કાર્બન છે ને એક ઓક્સિજન છે અને આ બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને તમને નિપજમાં શું મળે છે તો કહી શકાય કે કાર્બન ડાયોક્સાઇડ જે એક જ નિપજ છે અને અહીંયા ચોક્કસ આપણે કહી શકીએ કે દહન થાય છે એટલે દહનના અંતે આપણે ઉષ્મા જે છે ઉષ્મા પણ મુક્ત થતી જોવા મળશે કોઈ પણ વસ્તુનું દહન કરીએ તો ઉષ્મા ત્યાં મુક્ત થતી જ હોય છે બરાબર તો આ પણ જે પ્રક્રિયા છે એ સંયોગીકરણની પ્રક્રિયા તરીકે આપણે લઈ શકીએ એ સિવાય આપણે પાણીનું નિર્માણ એટલે કે આપણે પાણી આપને ખબર છે કે પાણીને આપણે એચ વડે દર્શાવીએ છીએ એટલે કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુની જ્યારે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે આપણે પાણી છે નીપત તરીકે મળે છે તો આપણે બીજું ઉદાહરણ લખી શકીએ સંયોગીકરણમાં વધારાનું તો કહી શકાય કે પાણીનું નિર્માણ તેમાં નિર્માણમાં શું થશે કે એચ ટુ ની ઓ સાથેની પ્રક્રિયા એચ ટુ એટલે કે હાઇડ્રોજન અને ઓ ટુ એટલે કે ઓક્સિજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી આપણે પાણી મળે છે એનું જો આપણે રાસાયણિક સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો આપણે એચ ટુ લીધેલું છે એચ જે ગેસિયસ ફોર્મમાં હશે ઓ જે પણ ગેસિયસ ફોર્મમાં હશે અને બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપને શું મળે છે એચ ટુ જે સામાન્ય રીતે લિક્વિડ સ્વરૂપે એટલે કે પ્રવાહી સ્વરૂપે આપણે મળે છે બરાબર હવે ઉપરનું સમીકરણ છે કોલસાનું દહન એ સમ સમતોલિત છે કે નહીં આપણે જાણવું હોય તો તો કહી શકાય કે પ્રક્રિયકમાં કાર્બનનો એક અણુ છે નીપજમાં પણ એક છે પ્રક્રિયકમાં ઓક્સિજન બે છે નીપજમાં પણ બે છે એનો મતલબ કે જે કોલસાનું દહનવાળું સમીકરણ છે એ સમતોલિત છે હવે આપણે અહીંયા પાણી માટેનું જે નિર્માણ માટેનું હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એચ બને છે તો એ સમીકરણ સમતોલિત છે કે નહીં એ કઈ રીતે ચકાસી શકાય તો આપણે જોઈએ કે પ્રક્રિયકમાં હાઇડ્રોજન કેટલા છે બે છે એચ ટુ નીપજમાં એચ ટુઓમાં બે હાઇડ્રોજન છે પણ પ્રક્રિયકમાં ઓક્સિજન ઓ ટુમાં બે છે જ્યારે નીપજમાં એચ ટુમાં એક જ ઓક્સિજન છે તો આને આપણે સમતોલિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો અહીંયા આપણે એવું કરી શકીએ કે અહીંયા બે ઓક્સિજન આપણે કરવા હોય તો એના માટે હું એચ ટુ બે વડે ગુણી નાખું તો હવે ઓક્સિજન તો બે થઈ ગયા પણ હાઇડ્રોજન કેટલા થશે નીપજમાં ચાર છે જ્યારે પ્રક્રિયકમાં બે હાઇડ્રોજન છે તો એને પણ આપણે બેથી ગુણી નાખીએ એટલે કે હવે તમારું જે સમીકરણ છે એ સમતોલિત સમીકરણ થશે અને અહીંયા આપણે શું લીધેલું છે નીચે લખવું હોય તો લખી શકાય એચ ટુ જે આપણે લીધેલું છે હાઇડ્રોજન ઓ જે થશે તમારું ઓક્સિજન અને એચ એટલે થશે પાણી બરાબર તો આ પ્રક્રિયા પણ જે છે એ સંયોગીકરણની પ્રક્રિયા થશે કારણ કે અહીંયા પણ પ્રક્રિયકો આપણી પાસે બે છે હાઇડ્રોજન અને ઓક્સિજન જ્યારે નીપજ કેટલી મળે છે એક જ મળે છે બરાબર કે જેને આપણે એચ વડે દર્શાવી શકીએ છીએ હવે સંયોગીકરણની પ્રક્રિયામાં આપણે એના ઉદાહરણો સાથે તો થઈને સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું પણ એના ઘણા ઉદાહરણો અહીંયા કોલસાનું દહન છે પછી આપણે કડી ચૂનામાંથી ફોડેલા ચૂનાનું નિર્માણ કર્યું એ પ્રક્રિયા છે આવી કેટલીક પ્રક્રિયાઓ છે કે જેમાં સંયોગીકરણની પ્રક્રિયાની સાથે સાથે પ્રક્રિયાને અંતે નીપજમાં આપણને ઉષ્મા પણ મળે છે તો અહીંયા જે પ્રક્રિયાને અંતે જે રાસાયણિક પ્રક્રિયાને અંતે નીપજોમાં ઉષ્મા મળતી હોય આવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે આગળના વિડીયોમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું એની વ્યાખ્યા અને એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો વિશે માહિતી મેળવીશું